धोरण 12 नामाना मूळ तत्वो चैप्टर नंबर 2 भागीदारी पेढ़ीना वार्षिक हिसाबो अथवा नाणाकीय पत्रको। तो सौ प्रथम आपणे पहेला प्रस्तावना जोईशुं। तो के वैयक्तिक मालिकी अने एकांकी मालिकीनी जेम भागीदारी पेढ़ी पण हिसाबी वर्षना अंते काचा सरवैया अने हवालानी असरोने ध्यानमां लई धंधानो नफो के नुकसान जाणवा अने धंधानी नाणाकीय परिस्थिति जाणवा माटे वार्षिक हिसाबो तैयार करे छे। तो के वार्षिक हिसाबो शा माटे तैयार करवामां आवे? तो वार्षिक हिसाबो के व्यक्तिगत मालिकीनी पेढ़ी होय एकांकी मालिकीनी पेढ़ी होय एमनी जेम पण ભાગીદારી જે પેઢી હોય એ ભાગીદારી પેઢી કાચું સરવૈયું અને હવાલાની અસરોને ધ્યાનમાં લઈને ધંધાનો નફો કે નુકસાન અને ધંધાની આર્થિક પરિસ્થિતિ એટલે કે વર્ષના અંતે ધંધાનો કેટલો નફો થયો અને કેટલું નુકસાન થાય અને વર્ષના અંતે ધંધાની કે જે આર્થિક પરિસ્થિતિ છે એ ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે એ જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં કે આવે છે। તો ભાગીદારી પેઢીમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના ચાલુ ખાતા અથવા મૂડી ખાતા અને ભાગીદારોનો છેલ્લે વાર્ષિક હિસાબ એટલે કે ના જે ભાગીદારી પેઢીનું કે શું તૈયાર કરવામાં આવે કે પાકું સરવૈયું તૈયાર કરવામાં કે આવે છે। તો જે વેપાર ખાતું તૈયાર કરવામાં આવે એ વેપાર ખાતા પરથી આપણને કાચી ખોટ અને કાચો નફો પ્રાપ્ત થાય અને નફા નુકસાન જે ખાતું આપણને આપેલું છે એ નફા નુકસાન ખાતાને આધારે આપણે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ જાણી શકીએ છીએ એટલે કે વર્ષના અંતે પેઢીને કેટલો નફો થયો અને નુકસાન એના માટે આપણે કયું પત્રક તૈયાર કરવામાં આવે તો નફા નુકસાન જે પત્રક હોય એ તૈયાર કરવામાં કે આવે છે। અને વાર્મીના વાર્ષિક હિસાબ એટલે કે કંપનીનું પાકું સરવૈયું, કંપનીનું પાકું સરવૈયું ધંધાની કે જે વર્ષના અંતે મિલકતો દેવા મૂડી અને એ કેટલી ધંધામાં છે તેની પરિસ્થિતિ જાણવા માટે વાર્ષિક હિસાબ એટલે કે પાકું સરવૈયું વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે। એના પછી આપણે જોઈશું મુદ્દો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ। તો કે જે ભાગીદારી પેઢીના આપણે જે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે એ વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ કયા છે? તો સૌપ્રથમ પહેલો મુદ્દો જોશો કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે। તો કે કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે આપણે પેઢીના ચોપડે વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે અને વેપાર ખાતું તૈયાર કરી આપણે જે પેઢીનો કાચો નફો એ કાચો નફો અને કાચી ખોટ જાણી શકીએ છીએ। ના પછી બીજા નંબરમાં ચોખ્ખો નફો કે ખોટ જાણવા માટે। તો ચોખ્ખો નફો કે ખોટ જાણવા માટે નફા નુકસાનનું પત્રક તૈયાર કરવામાં આવે એ નફા નુકસાનના પત્રકને આધારે આપણે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ જાણી શકીએ છીએ એટલે કે ધંધામાં આપણને કેટલો નફો થયો અને કેટલી ખોટ થઈ એટલે કે કેટલી ચોખ્ખી ખોટ થઈ અને જેટલો કેટલો ચોખ્ખો કે નફો થયો એ જાણવા માટે આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરવામાં કે આવે। વહેંચણી પાત્ર નફો કે ખોટ જે આપણને પેઢીમાં ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ થાય છે એ ભાગીદારો વચ્ચે વહેંચવા માટે નફા નુકસાનનું પત્ર થાય અને તેમાં ભાગીદારોના અંગત વ્યવહારોને ધ્યાનમાં લેવામાં કે આવે છે। તેમાં કે જે અંગત વ્યવહારો અને જોગવાઈઓ અને નફા નુકસાનની ફાળવણી કરવા માટે આપણે નફા નુકસાન ફાળવણીનું પત્રક તૈયાર કરવામાં કે આવે છે એટલે કે જે વહેંચણી પાત્ર નફો કે ખોટ તો કે જે વહેંચણી કે ભાગીદારો વચ્ચે કે જે ભાગીદારોના અંગત વ્યવહારો છે તે એ ઉપરાંત ભાગીદારોની જોગવાઈઓ અને એને ઉપરાંત કે પેઢીમાં આપણને જે નફો થયો છે એ નફો ભાગીદારો વચ્ચે વહેંચવા માટે આપણે નફા નુકસાન ફાળવણીનું પત્રક તૈયાર કરવામાં
આવે છે. એના પછી પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે, તો પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે આપણે વર્ષના અંતે પાકું સર્વેયુ તૈયાર કરવામાં કે આવે છે, તો કે જે પાકું સર્વે કરવામાં આવે છે એ ભાગીદારી પેઢીની મિલકતો લેણા મૂડી ને દેવા જે વર્ષને અંતે તેમની પરિસ્થિતિ કેવી છે એ જાણવા માટે આપણે પેઢીના ચોપડે પાકું સર્વેયુ તૈયાર કરવામાં આવે છે. એટલે જે પાકું સર્વેયુ છે એ વર્ષના અંતે આપણને પેઢીની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે. એના પછી કરવેરાના હેતુ માટે, તો એ કરપાત્ર આવક કે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો હેતુ કયો છે, તો કે કરપાત્ર આવક કેટલી છે એ કરપાત્ર આવક જાણવા માટે પેઢીના ચોપડે આપણે શું તૈયાર કરતા, વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં કે આવે છે. આ બધા શું ધરીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હેતુઓ, એટલે કે આપણે કયા હેતુ કારણસર કે આપણે પેઢીના ચોપડે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ. હવે આપણે જોઈશું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબમાં સૌથી પહેલું છે વેપાર ખાતું. તો વેપાર ખાતું, તો વેપાર ખાતાની અંદર કયા કયા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે, તો કે માલની આવક જાવક અને માલની ખરીદીને લગતા અને ઉપરાંત ઉત્પાદનને લગતા ખર્ચાની વિગતો વેપાર ખાતામાં દર્શાવવામાં આવે છે. એટલે કે માલની આવક જાવકના અને ખરીદીને લગતા ખર્ચા, એટલે કે ખરીદી સાથે જે સંકળાયેલા ખર્ચા હોય એ ખરીદીને લગતા ખર્ચા, એ ઉપરાંત ઉત્પાદનને લગતા ખર્ચાની નોંધ વેપાર ખાતામાં તૈયાર કરવામાં આવે છે. તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ કઈ કઈ વિગત દર્શાવે, તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો માલ સ્ટોક, ખરીદી, એમાંથી ખરીદ જે પરત ખરીદ પરત જે આપણને પરત આવેલી હોય ખરીદી એમાંથી બાદ કરવા, એ રીતે કે અન્ય રીતે ગયેલ માલના ખર્ચા, એ ઉપરાંત મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવે, ઓક્ટ્રોય, લારી ભાડું, ગોદી ચાર્જ, ડેમરેજ, વર્ફેન્જ, એના પછી ઉત્પાદનને લગતા ખર્ચા, એટલે ઉત્પાદનને લગતા ખર્ચામાં ઉત્પાદક મજૂરી, પછી રોયલ્ટી, કારખાનાના ખર્ચા, કારખાનાના ખર્ચનો કે કારખાનાનો જે ઘસારો હોય એ કારખાનાનો ઘસારો પણ આપણે ક્યાં દર્શાવે, તો વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે. અહીંયા કે આપણે કે જે એના પછી હે પ્લાન્ટ યંત્રોનો ઘસારો, જ્યારે આપણે જે મિલકતોનો ઘસારો એટલે કે જમીન મકાનનો જે ઘસારો હોય અને યંત્રોનો ઘસારો હોય એ આપણે નફા નુકસાન ખાતામાં છે. આમાં કે વેપાર ખાતાની ઉધાર બાજુ માત્ર ને માત્ર જે કારખાનાનો ખર્ચ ઘસારો અને જે પ્લાન્ટ યંત્રોનો ઘસારો હોય એ જ ઘસારો આપણે અહીંયા કે વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં કે આવે છે. અને કે વેપાર ખાતાની જમા બાજુ, તો કે વેપાર ખાતાની જમા બાજુ આપણે કે કયા ખર્ચા કે દર્શાવે, તો કે વેપાર ખાતાની જમા બાજુ સૌ પ્રથમ આપણે વેચાણ, વેચાણમાંથી આપણે જે વેચેલ કરેલ માલ આપણે જે પરત આવે છે એ વેચાણ પરત આપશો કે વેચાણમાંથી ને એટલું ઓછું એટલે કે બાદ કરવામાં, એના પછી કે જે આપણે ધંધાની અંદર ભંગાર માલનું જે વેચાણ કરવામાં આવે એ ભંગાર માલના વેચાણની વિગત પણ ક્યાં કરવામાં આવે કે નફા નુકસાન ખાતાની જમા બાજુ, એના પછી કે આખર માલનો સ્ટોક, તો કે જે આખર કે ધંધા કે અંદર કે આપણે ક્યાં બધા કે ખરીદીમાંથી ખર્ચા બાદ કરતા ધંધામાં કે છેલ્લે કે કેટલો માલનો સ્ટોક વધે એ આખર માલના સ્ટોકની વિગત આપણે ક્યાં દર્શાવીએ છીએ, નફા નુકસાન ખાતાની જમા બાજુ. અને બીજું છે નફા નુકસાન ખાતે કાચી ખોટ, એ પણ આપણે ક્યાં દર્શાવીએ છીએ, જમા બાજુ. વેપાર ખાતું બંધ કરતા જમા બાજુનો સરવાળો વધારે હોય તો આપણને કાચો નફો પ્રાપ્ત થાય, અને જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો આપણને કાચી ખોટ મળે છે. એટલે કે ઉધાર બાજુના સરવાળામાંથી જમા બાજુનો સરવાળો બાદ કરતાં આપણને કાચી ખોટ પ્રાપ્ત થાય, અને જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુના જે ખર્ચા આપેલા છે આપણને એ ખર્ચાને ખરીદી બાદ કરતાં આપણને કાચો નફો પ્રાપ્ત થાય છે. તો વેપાર ખાતાનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો કે ધંધાનો કાચો નફો અને કાચી ખોટ જાણવા માટે આપણે વેપાર ખાતું તૈયાર કરવામાં આવે છે. તો આપણે જે વેપાર ખાતાનો જે કાચો નફો આપણે ઉધાર બાજુ દર્શાવીએ છીએ
અને જે કાચી ખોટ આપણને પ્રાપ્ત થાય છે એ કાચી ખોટ આપણે કઈ વજાશે તો કે જમા બાજુ દશામાં. તો આપણે સૌએ જોઈશું વેપાર ખાતાનો નમૂનો. તો કે વેપાર ખાતાના નમૂનામાં આપણે કઈ કઈ વિગતો દશે, તો સૌ પ્રથમ આપણે હેડિંગમાં લખવાનું વેપાર ખાતું, એના પછી લખવાનું ખાલી જગ્યાનું તારીખ, ખાલી જગ્યાના રોજ, પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. તો એના સૌ પ્રથમ આપણે જોઈશું ઉધાર બાજુ. તો કે ઉધાર બાજુ કઈ કઈ વિગતો કે દશક. તો સૌ પ્રથમ આપણે ઉધાર બાજુ શરૂઆતનો માલ સ્ટોક, એટલે કે ધંધો શરૂ કરતા આપણે જે શરૂઆતમાં માલ સ્ટોક લાવીએ એ શરૂઆતનો માલ સ્ટોક કે દર્શાવો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. એના પછી આપણે જે ધંધામાં ખરીદી કરીએ એ ખરીદી કે દર્શાવવાની ઉધાર. એની અંદરથી ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલના ખર્ચા, એટલે કે ધર્માદામાં આપેલ માલ એના પર આગથી બળી ગયેલ માલ, એ જે આપણે માલ એટલે કે જે અન્ય રીતે જે ગયેલ ખર્ચા હોય એ ખરીદીમાંથી બદલું શું કરવામાં આવે કે બાદ કરવામાં આવે, કે જે આપણે ખરીદી આપણે જે અંદર કે કોઈ પણ કારણસર અંદર કે માલમાં કે કોઈ પ્રોબ્લેમ આવે તો એ માલ આપણે શું કરતા હોય કે રિટર્ન કરતા હોય, એટલે જે ખરીદીમાંથી આપણે જે માલ પરત કરવામાં એ ખરીદ પરત આપણે ખરીદીમાંથી શું કરવામાં આવે બાદ કરવા. એના પછી લગતા કે ખરીદીને લગતા કે જેટલા ખર્ચા હોય, એટલે કે મજૂરી, આવક માલ ગાળા ભાડું, રેલવેનું ઓક્ટ્રોય, આયાત જકાત, લારી ભાડું, ડેમરેજ, વોરફેજ, આ બધા ખર્ચા કે વેપાર ખાતાની ઉધાર વધે છે. એના પછી ઉત્પાદનને લગતા ખર્ચા. તો ઉત્પાદનને લગતા ખર્ચામાં સૌ પ્રથમ પહેલાં ઉત્પાદક મજૂરી, એ ઉત્પાદક મજૂરી આપણે કેવી દર્શાવે ઉધાર બાજુ. એના પછી રોયલ્ટી, એ રોયલ્ટી પણ આપણે ક્યાં દર્શાવવામાં આવે તો કે ઉધાર બાજુ. એના પછી કારખાનાને લગતા ખર્ચા, જે ખર્ચો કે કોઈ પણ કે જાતનો કે કારખાનાને લગતો ખર્ચો હોય પણ એ પણ આપણે ક્યાં દર્શાવીએ ઉધાર બાજુ. એના પછી વપરાયેલ માલ સામગ્રી, તો કે ઉત્પાદન વખતે આપણે જે માલ સામગ્રી વાપરવામાં આવે એ માલ સામગ્રી પણ આપણે ક્યાં દર્શાવવાની ઉધાર બાજુ. એના પછી કારખાનાના મકાનનો ઘસારો, ધ્યાન રાખજો એટલે કે જમીન, મકાન અને યંત્રો એ બધી મિલકતોનો ઘસારો આપણે નફા નુકસાન ખાતામાં, પરંતુ માત્ર એક કારખાનાના મકાનનો ઘસારો અને પ્લાન્ટ યંત્રોનો જે ઘસારો હોય એ બે ઘસારા જ માત્ર કે વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં. એના પછીનો હે આપણે નફા નુકસાન ખાતેથી કાચો નફો, એટલે કે નફા નુકસાન ખાતે આપણને આ જે કાચો નફો વેપાર ખાતાનો આપણને જે કાચો નફો આવે એ કાચો નફો આપણે ક્યાં લઈ જવામાં, તો કે નફા નુકસાન ખાતે લઈ જવામાં કે આવે, અને ક્યાં દર્શાવે તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. કે જો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય અને ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો આપણને કાચો નફો પ્રાપ્ત થાય છે, અને કાચો નફો વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. એના પછી વેપાર ખાતાની જમા બાજુ, તો કે વેપાર ખાતાની જમા બાજુ આપણે કઈ વિગત છે, તો સૌ પ્રથમ આપણે વેપાર ખાતાની જમા બાજુ સૌ પ્રથમ હેડિંગમાં વેચાણ, આપણે જેટલું માલનું વેચાણ કરીએ વેચાણ કે દર્શાવે વેપાર ખાતાની જમા, એમાંથી આપણે વેચાણ પરત એટલે કે જે વેચેલ માલ જે પરત આવે એ વેચેલ માલ પરત આપણે શું કરવામાં આવે કે બાદ કરવામાં આવે. એના પછી કે આપણે કે ધંધાની અંદર કે જે ભંગાર માલનું જે વેચાણ કરવામાં આવે એ ભંગાર માલના વેચાણની આવક પણ આપણે ક્યાં દર્શાવીએ છીએ નફા વેપાર ખાતાની જમા બાજુ. એના પછી આખર માલ સ્ટોક, તો કે માલની ખરીદી અને વેચાણ કરતાં છેલ્લે કે બધા ખર્ચાને બધું બાદ કરતાં જે આપણે છેલ્લે કે જે માલ આપણે અંદર વેચાણ ખરીદી અને વેચાણ કરતાં જે માલ વધે છેલ્લે એને શું કહેવાય આખર માલ સ્ટોક. અને આખર માલ સ્ટોક આપણે ક્યાં દર્શાવવામાં આવે, તો આખર માલ સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ દર્શાવે. એના પછી જે નફા નુકસાન ખાતે કાચી ખોટ, તો વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુ છે એ જમા બાજુનો સરવાળો ઓછો હોય તો આપણને કાચી ખોટ પ્રાપ્ત થાય છે, અને આ કાચી ખોટ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. આપણે બીજા નંબરનું પત્રક જોઈશું, નફા નુકસાન ખાતું. તો કે નફા નુકસાન ખાતું શા માટે તૈયાર કરવામાં આવે છે, તો નફા નુકસાન ખાતું ચોખ્ખો નફો અને
ચોખ્ખી ખોટ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૌ પ્રથમ ઉપર હેડિંગમાં વેપાર ખાતેથી લાવવામાં આવેલો કાચો નફો એ નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેપાર ખાતેથી લાવવામાં આવેલી કાચી ખોટ એ સૌપ્રથમ ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉપર દર્શાવવામાં આવે છે. તો કે આપણે કે નફા નુકસાન ખાતું શા માટે તૈયાર કરીએ? તો આપણે નફા નુકસાન ખાતું ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ જાણવા માટે તૈયાર કરવામાં, એમાં આપણે કઈ કઈ વિગત દર્શાવવામાં આવે છે? તો નફા નુકસાન ખાતાની જમા બાજુ જે વેપાર ખાતેથી લાવવામાં આવેલો કાચો નફો એ નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે, અને વેપાર ખાતેથી લાવવામાં આવેલી કાચી ખોટ એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત આપણે કે પેઢીની અંદર થયેલા બધા જ ખર્ચાઓ આપણે કઈ રીતે છે કે ઉધાર બાજુ, અને બધી જ કે અન્ય રીતે થયેલી આવકો, ઉપજ અને આવકો, એ બધી જ આવકો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે? તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વહીવટી ખર્ચા, વેચાણ વિતરણના ખર્ચા, નાણાકીય ખર્ચા, આ ઉપરાંત યન્ન ખર્ચા એટલે કે ધર્માદા ખર્ચ, ગાલખાદ, ગાલખાદ હવાલાની, એ ઉપરાંત આગથી થયેલ નુકસાન, ચોરીથી થયેલ નુકસાન, આ બધી જ વિગતો આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છે. એના પછી આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચોખ્ખો નફો દર્શાવવામાં આવે છે. આ પછી આપણે જોઈશું નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે કઈ વિગત દર્શાવે? તો નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો, એ ઉપરાંત આપણને મળેલી આવકો થાય કે ઉપજ, તો કે મળેલ વટાવ, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત, મળેલ વટાવ, એના પછી હે રોકાણોનું વ્યાજ અને ધીરેલી લોન પરનું વ્યાજ, એના ઉપરાંત ગાલખાદ, પરત, મિલકત વેચાણનો નફો, ભંગારની ઉપજ, પસ્તીના વેચાણ અને નફ અને ચોખ્ખી ખોટ, આ બધી જ વિગતો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. નફા નુકસાન ખાતાની જમા બાજુ એટલે કે જે આવકો હોય એ આવકોનો સરવાળો વધુ હોય અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો આપણને ચોખ્ખો નફો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આપણને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો જો વધારે હોય અને નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો ઓછો હોય તો આપણને ચોખ્ખી ખોટ દર્શાવવામાં આવે છે. આ જે આપણને નફા નુકસાન ખાતેથી આપણને જે ચોખ્ખી ખોટ અને ચોખ્ખો નફો જે પ્રાપ્ત થાય છે એ આપણે ચોખ્ખો નફો અને ચોખ્ખો ખોટ નફા નુકસાન ફાળવણી ખાતે ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. તો કે નફા નુકસાન ફાળવણી ખાતે શું કરવામાં આવે? ચોખ્ખી ખોટ અને ચોખ્ખો નફો શું કરવામાં આવે છે? આપણને નફા નુકસાન ખાતે પ્રાપ્ત થાય એ નફા નુકસાન ફાળવણી ખાતે ભાગીદારો વચ્ચે શું કરવામાં આવે કે વહેંચવામાં આવે છે. હવે આપણે નફા નુકસાન ખાતાનો નમૂનો જોઈએ. તો નફા નુકસાન ખાતાનો નમૂનો ખાલી જગ્યાનું તારીખ, ખાલી જગ્યાના રોજ, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. તો એની અંદર આપણે જઈશું સૌ પ્રથમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૌ પ્રથમ શું દર્શાવવાનું? કાચી ખોટ જે વેપાર ખાતેથી લાવ્યા એ. એના પછી આપણે વહીવટી ખર્ચા, તો કે જે વહીવટને લગતા જે ધંધાની અંદર જે વહીવટને લગતા જે ખર્ચા, એ બધા જ ખર્ચા આપણે કે દર્શાવવા કે ઉધાર, એમાં પગાર, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરાની ચૂકવણી, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણીનો ખર્ચ, કાનૂની ખર્ચા, ઓડિટ ફી, વીજળી ખર્ચ,
प्रोविडेंट फंडमां फाळो। आ बधा शुं वहीवटी खर्चा, ए वहीवटी खर्चा आपणे क्या दर्शावीए, नफा नुकसान खातानी उधार बाजू। एना पछी आपणे जोईशुं वेचाण वितरणना खर्चा, એટલે કે જે વેચાણને લગતા જે ખર્ચા હોય, એ વેચાણને લગતા જે ખર્ચા હોય એ ખર્ચા આપણે કે દશામાં આવે ઉધાર બાજુ, એની અંદર આપણને જાવક માલ ગાડા ભાડું, એટલે જે આપણે જે માલ વેચવામાં આવે એના પાસે જે ગાડ જે ખર્ચ લાગે આપણે કે દશામાં આવે નફા નુકસાન ખાતાની તર। એના પછી સેલ્સમેનનો પગાર અને સેલ્સમેનનું કમિશન, આપણે જે વેચાણ માટે જે સેલ્સમેન રાખવામાં આવે છે, માલના વેચાણ માટે જે સેલ્સમેન રાખવામાં એ સેલ્સમેનનો પગાર અને કમિશન પણ ક્યાં દર્શાવવામાં આવે એ। ભાઈ વેચાણને લગતા ખર્ચ માટે કે આપણે વેચાણ કરવા માટે જે જાહેરાત ખર્ચ, જાહેરાત માટે જે ખર્ચ ચૂકવવામાં આવે એમ ના, પછી આપેલો વટાવ, શોરૂમના ખર્ચ, વખારનો ખર્ચ, ભાઈ વેચાણને કે પેકિંગ કરવા માટેનો જે ખર્ચ હોય, એટલે કે જે આ બધા વેચાણ પાછળના જે વેચાણના વિતરણ માટેના જે ખર્ચા હોય એ બધા ખર્ચા પણ ક્યાં દર્શાવવામાં આવે નફા નુકસાન ખાતાની ઉધાર હોય। એના પછી હે નાણાકીય ખર્ચા, તો ભાગીદારની લોનનું વ્યાજ, ભાગીદાર જે હે એનું લોનનું વ્યાજ આપણા માટે શું ગણાય, એક ખર્ચ ગણાય, એટલે એ ક્યાં દર્શાવવામાં આવે ઉધાર બાજુ। પછી લીધેલી લોનનું વ્યાજ, આપણે જે પેઢીએ જે કોઈ પણ ભાગીદારો પાસેથી કે અન્ય વ્યક્તિએ જે લીધી હોય લોન, એ લોનનું વ્યાજ પણ આપણા માટે શું ગણાય રહે ખર્ચો ગણાય, એટલે લીધેલી લોન પરનું જે વ્યાજ હોય એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર હોય। એના પછી બેંકે ઉધાર કરેલ બેંક ચાર્જીસ અને કમિશન, એ પણ શું એ ધંધા માટે ખર્ચ કહેવાય, એટલે એ પણ ક્યાં દર્શાવવામાં આવે નફા નુકસાન ખાતાની ઉધાર। અને મેનેજરનું કમિશન, આ બધી વિગતો કે નહીં તો નાણાકીય ખર્ચમાં આવે અને ક્યાં બધા સિવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। એના પછી અન્ય ખર્ચા અને નુકસાન, આપણને કે ધર્માદા ખર્ચ છે। એના પછી મિલકત, કોઈ પણ મિલકતનો ઘસારો આપણે ક્યાં દર્શાવવા, મિલકતનો ઘસારો કે જમીનનો ઘસારો, મકાનનો ઘસારો અને યંત્ર પરનો ઘસારો, આ બધા ઘસારાની વિગત આપણે ક્યાં દર્શાવવામાં આવે તો કે નફા નુકસાન ખાતાની ઉધાર। એના પછી આપણને જે કાચા સર્વેમાં આપેલી હોય એ ગાલખાદ, એની અંદર હવાલાની ગાલખાદ શું કરવામાં આવે ઉમેરવામાં આવે, અને એના ગાલખાદ અનામત હવાલા, આપણે કે હવાલાની જે વિગતો આપી એ હવાલાના વિગતમાં આપેલી ગાલખાદ અનામત પણ આપણે કે આપણે જે ગાલખાદની કે આપણને ભવિષ્યમાં એ ગાલખાદ પડવાની હોય, એ ગાલખાદ માટે આપણે જે અનામત ઊભું કરવામાં આવે પણ એ હવાલાનું હોય, આ ત્રણેય વિગતો શું કરવામાં આવે ગાલખાદમાં ઉમેરાય, એની અંદરથી ગાલખાદ અનામત કાચા સરવૈયાનું હોય શું કરવામાં આવે અંદરથી બાદ કરવામાં આવે। એના પછી આપણને કોઈ પણ ચોરીથી થયું હોય નુકસાન કે આગથી થયેલ નુકસાન કે દર્શાવવામાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। એના પછી નફા નુકસાન ફાળવણી ખાતે ચોખ્ખો નફો, તો કે જે ચોખ્ખો નફો આપણે આવે એ પણ કઈ દર્શાવવામાં આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। હવે આપણે જોઈશું નફા નુકસાન ખાતાની જમા બાજુની વિગતો, તો સૌ પ્રથમ હેડિંગમાં સૌ પ્રથમ પહેલાં શું દર્શાવવાનું, કાચો નફો, જે આપણને વેપાર ખાતેથી જે આપણને કાચો નફો પ્રાપ્ત થાય આપણે ક્યાં દર્શાવીએ નફા નુકસાન ખાતાની જમા બાજુ ઉપર હેડિંગ, એ ક્યાંથી લાવવામાં આવે કે વેપાર ખાતેથી લાવવામાં આવ્યો। એના પછી આવકો, આપણને ધંધાની અંદર જે ઉપજો અને આવકો જે પ્રાપ્ત થઈ એ બધી જ આવકો આપણે ક્યાં દર્શાવીએ નફા નુકસાન ખાતાની જમા, એમાં કઈ કઈ આવકો, તો મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી। એના પછી રોકાણોનું વ્યાજ, આપણે ધંધાની બહાર કોઈ પણ શેરમાં કે એમાં રોકાણ કર્યું હોય ને એ રોકાણ પર આપણને જે વ્યાજ પ્રાપ્ત થાય એ પણ આપણા માટે શું ગણવામાં આવે વ્યાજ। એના પછી ધીરેલી લોન પરનું વ્યાજ, પેઢીએ કોઈ પણ વ્યક્તિને કે ભાગીદારને લોન ધીરવામાં એટલે કે લોન આપવામાં આવી હોય એ લોન, ધીરેલી લોન પરનું વ્યાજ પણ પેઢી માટે શું ગણાય એક આવક ગણાય, એટલા માટે એ ધીરેલી લોન પરનું વ્યાજ પણ નફા નુકસાન ખાતે જમા કરવામાં આવે। એના પછી એ મિલકત વેચાણનો નફો, આપણને કોઈ પણ કે ધંધામાં જે મિલકત હે મિલકત વેચતા આપણને જે નફો પ્રાપ્ત થાય એ નફો પણ આપણા માટે શું ગણાય આવક ગણાય, એટલે એ મિલકત વેચાણનો નફો પણ ક્યાં આવે અહીંયા જમા આવે। એના પછી પસ્તીના વેચાણની ઉપજ, પસ્તીના વેચાણની ઉપજ પણ ક્યાં દર્શાવવામાં આવે નફા નુકસાન ખાતાની જમા। એના પછી ભંગારની ઉપજ અને પરચુરણ આવકો, આ બધી જ આવકો આપણે ક્યાં દર્શાવે નફા નુકસાન ખાતાની જમા બાજુ। અને છેલ્લે નફા નુકસાન ફાળવણી ખાતે ચોખ્ખી ખોટ, તો આપણને જે ચોખ્ખી ખોટ થાય એ આપણે ક્યાં લઈ જવામાં આવે તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે, અને નફા નુકસાન ફાળવણી ખાતે શું દર્શાવે જે ચોખ્ખી ખોટ આવે એ ચોખ્ખી ખોટ આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે।